એક કેસે ગ્રેન ટેલિસ્કોપ આકૃતિ બતાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવેલા છે. આ ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર અંતરે રાખેલા છે. મોટા 20 મિલીમીટર અંતર એટલે બે અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે. બે અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે, એટલે કે 2 સેન્ટીમીટર. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા એને આપણે R1 કહીએ તો તે 220 મિલીમીટર, એટલે એની કેન્દ્ર લંબાઈ થઈ જવાની 110 મિલીમીટર, ઇટ મીન્સ 11 સેન્ટીમીટર. નાના અરીસાની વક્રતા ત્રિજ્યા F2 R2/2 જેટલી છે, એટલે કે 140/2 70 મિલીમીટર, મીન્સ 7 સેન્ટીમીટર. હવે આપણને રકમમાં શું કીધું છે કે બંને વચ્ચે અંતર 20 મિલીમીટરનું છે, તો વસ્તુ અંતર આશરે ક્યાં હશે? તો વસ્તુ અંતર જો શોધવું હોય તો આપણે શું કરવું પડશે, એની પ્રથમની કેન્દ્ર લંબાઈમાંથી ડી બાદ કરી નાખીએ. તો F1 કેટલો છે? 11. તેમાંથી આપણે 2 બાદ કરી નાખીએ તો 9 સેન્ટીમીટર. તો આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને શોધીએ તો અરીસાના સૂત્ર પરથી 1/F = 1/V + 1/U જે લેવો તે, તો 1/V = 1/F - 1/U. F કેટલો છે આપણો? 11, એટલે કે આપણે 7 સેન્ટીમીટર લેશું, સોરી 7. અને તેની યુ કેટલી આવેલી છે? 9. 1/V = 9 - 7/9, સદામ 63. તો V = 63/2, 31.5 સેન્ટીમીટર. એટલે આપણને અહીંયા પ્રતિબિંબ 31.5 સેન્ટીમીટર અંતરે મળશે. લખી લો.